નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નરસિંહયુગના એક નવા કવિ વિશે ચર્ચા કરીશું કે જેમનું નામ છે શામળ ભટ્ટ. મિત્રો, શામળ ભટ્ટનું પૂરું નામ શું છે? તો શામળ વીરેશ્વર ભટ્ટ. એમનો જન્મ ક્યારે થયેલો? તો એમનો જન્મ ઈસવીસન 1700માં થયેલો. એમનું મૃત્યુ ઈસવીસન 1770માં થયેલું. એમનું જન્મસ્થળ વેગનપુર, જે હાલ ગોમતીપુર એટલે કે અમદાવાદમાં આવેલું છે. એટલે આપણે આમ તો કહેવું તો કહી શકાય કે શામળ છે એ 18મી સદીના કવિ થઈ ગયા છે એવું આપણે ગણી શકાય. એમના પિતાનું નામ મિત્રો જોયું આપણે એમ વીરેશ્વર ભટ્ટ છે. એમની માતાનું નામ આનંદીબાઈ છે. એમના ગુરુનું નામ નાનાભાઈ ભટ્ટ છે. એ જ્ઞાતિએ ગોડ માળવી બ્રાહ્મણ છે. અને એમને કયા કયા બિરુદ એટલે કે તખલ્લુસ મળેલા છે? તો એ પ્રથમ પદ્ય વાર્તાકાર, એટલે કદાચ પરીક્ષામાં પ્રશ્ન એવો બને કે પ્રથમ પદ્ય વાર્તાકાર કોણ, તો શામળ આવશે. નવલરામના મતે વાણિયાનો કવિ છે, એટલે એ પણ પ્રશ્ન બની શકે કે કોના મતે એને વાણિયાનો કવિ ગણવામાં આવે છે, તો કે નવલરામના મતે. આ સિવાય ઉત્તમ પદ્ય વાર્તાકારનું પણ એમને બિરુદ મળેલું છે અથવા તો તખલ્લુસ મળેલું છે. મિત્રો, શામળ પોતાની ઘણી વાર્તાઓમાં સામવેદી અટક બતાવે છે. તો મિત્રો, આના પરથી એક પ્રશ્ન એવો બની શકે કે શામળે પોતાની વાર્તામાં શું અટક બતાવેલી છે? તો શામળે પોતાની વાર્તામાં સામવેદી અટક બતાવેલી છે. આમ તો મિત્રો, શામળ છે ને એ વાર્તાકાર નહોતા, પહેલાં કથાકાર હતા. પણ થયું કેવું મિત્રો, કે એક વખત એક ગામમાં શામળની કથા ચાલતી હતી. અને શામળની કથા ચાલતી હતી એ દરમિયાન તે ગામમાં ભવાઈ રમવા આવ્યા. તે સમયે શામળની કથા 3-4 દિવસ સુધી બાકી હતી. આથી તેમણે જે ભવાઈ ભજવનારા લોકો છે એને સમજાવ્યા અને કહ્યું કે મારી કથા પૂર્ણ થાય પછી તમે ભવાઈ ભજવજો, કેમ કે ગામના લોકો કોઈ પણ એક જ જગ્યાએ જોવા માટે જશે. આથી ભવાઈ ભજવતા લોકોએ ના પાડી, પરંતુ એમણે ભવાઈ રમવાનું ચાલુ જ રાખ્યું અથવા તો ભવાઈ રમવાનું કહ્યું કે અમે ભવાઈ તો રમશું જેમ. આથી શામળે પોતાની કથામાં નંદ 32 ચાલુ કરી અને આ નંદ 32ની અંદર 32 વાર્તા હતી. આથી હવે કથા 3-4 દિવસમાં પૂર્ણ થવાને બદલે 32 દિવસ સુધી ચાલે એમ હતી. તેથી ભવાઈ ભજવતા લોકોને થયું કે હવે તો આ 32 દિવસ ચાલશે, એટલે છેલ્લે ભવાઈ ભજવતા લોકો ગામ છોડીને જતા રહ્યા. મિત્રો, શામળ સિંહુજના રખીદાસને ત્યાં આશ્રિત રહેલા અને અંતિમ સમય સિંહુજમાં એટલે કે હાલ મહેમદાવાદમાં વિતાવ્યો હતો. તો આના પરથી પ્રશ્ન એ બની શકે મિત્રો કે શામળને આશરો આપનાર કોણ હતા? તો શામળને આશરો આપનાર હતા સિંહુજના રખીદાસ. શામળે મિત્રો વાર્તામાં પુરુષ પાત્રો કરતાં સ્ત્રી પાત્રોને બુદ્ધિચાતુર્યની બાબતમાં ચડિયાતા બતાવ્યા છે. એટલે કે શામળે સામાન્ય રીતે પોતાની જે પણ કંઈ વાર્તાઓ છે એ વાર્તાઓની અંદર એણે પુરુષ પાત્ર કરતાં સ્ત્રીને ચડિયાતી બતાવેલી છે. તો મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન એ બની શકે કે કોની વાર્તામાં પુરુષ પાત્ર કરતાં સ્ત્રી પાત્ર ચડિયાતા બતાવવામાં આવ્યા છે? તો આપણે કહી શકીએ જવાબ કે શામળની વાર્તાઓમાં પુરુષ પાત્ર કરતાં સ્ત્રી પાત્રોને ચડિયાતા બતાવવામાં આવેલા છે. મિત્રો, શામળની વાર્તાઓનું મુખ્ય લક્ષણ છે સમસ્યા. અને મિત્રો, શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક બાબતે થયેલો ઝઘડો જે ખૂબ જ જાણીતો છે. તો મિત્રો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ભાઈ કયા સાહિત્યકારોની વચ્ચેનો સાહિત્યિક બાબતે થયેલો ઝઘડો ખૂબ જ જાણીતો છે? તો આપણે કહી શકાય શામળ અને પ્રેમાનંદ વચ્ચે થયેલો આ ઝઘડો ખૂબ જ જાણીતો છે. શામળની પ્રથમ કૃતિ 1718માં લખાયેલી પદ્માવતીની વાર્તા છે. યાદ રહે મિત્રો, પદ્માવતી એ કોઈ ફિલ્મ નથી, પણ પદ્માવતીની વાર્તા અને એમની અંતિમ છેલ્લી વાર્તા છે સુડા બહોત્રી. તો મિત્રો, પ્રશ્ન એ બને છે કે શામળની પ્રથમ કૃતિ કઈ છે? તો શામળની પ્રથમ કૃતિ પદ્માવતી છે. જે ક્યારે લખાયેલી છે? તો કે 1718માં, એટલે આપને યાદ પણ રહી જાય મિત્રો 1718. અને શામળની છેલ્લી વાર્તા કઈ છે? તો સુડા બહોત્રી છે. જે ક્યારે લખાયેલી છે? તો 1765માં લખાયેલી છે મિત્રો, 1765માં. આ સિવાય આગળ વધુ ચર્ચા કરીએ તો ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે પંચતંત્રને ગણવામાં આવે છે,
જે વિષ્ણુ શર્માની છે. તો ગુજરાતની અરેબિયન નાઇટ્સ તરીકે શામળની સિંહાસન 32 ગણવામાં આવે છે, જેમાં વેતાલ 25 અને પંચદંડની વાર્તાઓ સમાવી લીધેલી છે. તો મિત્રો, આ જે ટોપિક છે, આ જે મુદ્દો છે, એમાંથી ઘણા બધા પ્રશ્નો બની શકે એમ છે. તો હું તમને 2-4 પ્રશ્નો બનાવીને કહું કે ભારતની અરેબિયન નાઇટ્સ કોને ગણવામાં આવે છે. તો ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે પંચતંત્રને ગણવામાં આવે છે. એ પણ પ્રશ્ન બની શકે કે પંચતંત્ર કોની છે. તો પંચતંત્ર વિષ્ણુ શર્માની છે. પ્રશ્ન એ પણ બન્યો, ગુજરાતની અરેબિયન નાઇટ્સ કોને ગણવામાં આવે છે? તો સિંહાસન 32 ગણવામાં આવે છે. સિંહાસન 32 કોની છે? તો કે શામળની છે. અથવા એ પણ પ્રશ્ન બને, સિંહાસન 32 કેટલી વાર્તાઓ છે? તો 32 પરથી આપણે સરળતાથી યાદ રહી જાય, 32 વાર્તાઓ છે. અને મિત્રો, છેલ્લે પ્રશ્ન એ પણ બની શકે કે સિંહાસન 32 કોના વિશે લખાયેલ છે? તો કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ આ વાર્તાઓ વાંચેલી જ હશે કે રાજા વિક્રમ અને વૈતાલ બંને વચ્ચે લખાયેલી છે, એટલે કે રાજા વિક્રમ અને વૈતાલ વિષયમાં લખાયેલું છે. આગળ વાત કરીએ, તેમની એક કવિતા એ મહાત્મા ગાંધીને સત્યાગ્રહનો વિચાર આપ્યો હતો. તો મિત્રો, ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા કયા કવિની કવિતાથી મળ્યો હતો? તો આપણે જવાબ કહી શકીએ કે શામળની. મિત્રો, એ જે 32 છે તેમાં ઘણી જાદુ અને કાલ્પનિક બાબતો, આ સિવાય આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં જવું, ઉડતા પગરખા, બોલતા પશુઓ, એ બાબતોનો સમાવેશ કરેલો છે. મિત્રો, આમની અંદર વિક્રમ રાજા આ કથાનું મુખ્ય પાત્ર છે. આ સિવાય એમાં ઘણા બધા સૂત્રો અને કોયડાઓ પણ છે. તેમણે, એટલે કે શામળે, ગુજરાતી કવિતા અને છપ્પાની પણ રચના કરી છે. અને આ દલપતરામ દ્વારા શામળ સત્સઈની રચના કરી અને શામળના જે છપ્પા છે એ છપ્પાનું એકત્રીકરણ કરેલ છે. તો મિત્રો, આના પરથી પ્રશ્ન એ બની શકે, શામળનું વખણાતું સાહિત્ય કયું? તો શામળનું વખણાતું સાહિત્ય છે છપ્પા. અને બીજો પ્રશ્ન એવો પણ બની શકે કે શામળના છપ્પા કોના દ્વારા એકત્રીકરણ કરેલ છે? તો શામળના છપ્પા દલપતરામ દ્વારા એકત્રીકરણ કરેલ છે. શામળની વિશેષતા વાર્તાચક્રનું સફળ નિરૂપણ છે, જેમાં એ મૂળ વાર્તાની અંદર વાર્તા અને તેની અંદર વાર્તા, આમ ટૂંકમાં એણે 3 સ્તરમાં વાર્તાઓનું શું કરેલું છે મિત્રો? નિરૂપણ કરેલું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું રાખીએ અને હજુ વધુ માહિતી આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુકની લિંક આપેલી છે, જે તમે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.